અરુણાચલમ મુરુગનાથમ એ વ્યક્તિ કે જે કોઇમ્બતુરના સ્કૂલ ડ્રોપઆઉટ વિદ્યાર્થી હતા તેમણે ગ્રામીણ અને ગરીબ મહિલાઓને સસ્તા સેનિટરી નેપકિન્સ આપ્યા અને સમાજમાં પરિવર્તન લાવ્યા પણ તેનો નિકાલ કઈ રીતે કરવો જેનો રસ્તો બતાવ્યો છે અમદાવાદના અર્ચન મહેતાએ દ્રશ્યોમાં દેખાતું આ મશીન સેનિટરી નેપકિનનો નિકાલ કરે છે પેડમેને મહિલાઓ માટે સેનિટરી નેપકિન તો બનાવ્યા પરંતુ તેના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી જેને ગંભીરતાથી લઈને અમદાવાદમાં રહેતા અર્ચન મહેતા અને તેમના પરિવારે આ મશીનનું નિર્માણ કર્યું છે અત્યારે પેડમેનનું પિક્ચર પેડની અવેરનેસ વધી પણ વોટ અબાઉટ ડિસ્ટ્રોય યુઝ કર્યા પછી એને ડિસ્ટ્રોય ક્યાં આગળ કરવું એના માટે અત્યારે ઝીરો અવેરનેસ છે આ મશીનની ખાસિયત એ છે કે જ્યારે તેમાં સેનિટરી નેપકિન નાખવામાં આવે છે કે તરત જ તે ઓટોમેટિક શરૂ થઈ જાય છે અને મહત્તમ 400 ડિગ્રીના તાપમાને નેપકિનનો નિકાલ કરે છે જેનાથી વાતાવરણમાં ફેલાતા બેક્ટેરિયા અટકાય છે તો આ મશીનમાં સ્મોક ફિલ્ટર ડેવલપ કરવામાં આવ્યું હોવાથી તેમાં નહિવત પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે અર્ચન મહેતા અને તેના પરિવારે રાજ્યના 29 જિલ્લામાં 100 જેટલા સનબર્ન લગાવ્યા છે જ્યાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે એનાથી ઘણો ફાયદો થયો છે કારણ કે એક તો ગંદકી અટકી છે બહાર થતી અને અંદર થતી એમાં બાયોલોજીકલ પ્રદૂષણ પણ અટક્યું છે અને એનો નિકાલ સારી રીતે થાય છે એટલે એ પણ ફાયદો છે એક અંદાજ પ્રમાણે મહિલાઓ 60% કિસ્સામાં ઉપયોગ કરાયેલા સેનેટરી પેડને પ્લાસ્ટિકની બેગમાં ખુલ્લામાં ફેંકી દે છે જે અનેક બીમારીને આમંત્રણ આપે છે જ્યારે 40% કિસ્સામાં ટોયલેટમાં ફ્લશ કરી દેવાય છે જેમાં પાણીનો વ્યય તો થાય જ છે અને સાથે ક્યારેક ક્યારેક પેડ ડ્રેનેજ લાઇનમાં ફસાઈ જાય તો મુશ્કેલી પણ સર્જાતી હોય છે ઓપનમાં થ્રો કરવાથી ઘણી બધી જાતના બેક્ટેરિયાઝના કારણે રોગચાળો અલગ અલગ અત્યારે ફેલાતો હોય છે અને જો ટોયલેટની અંદર ફ્લશ કરતા હોય છે તો એનાથી ડ્રેનેજ લાઇનનું ચોકઅપ થઈ જવાથી આખી આખી ડ્રેનેજ લાઇન બદલાવી પડતી હોય છે અર્જુન મહેતા અને તેમના પરિવારે બનાવેલું આ મશીન ગુજરાત ઇનોવેશન સોસાયટીનો અચીવર એવોર્ડ મેળવી ચૂક્યું છે તો રાજ્યની ઘણી મહિલા હોસ્ટેલ અને કોર્પોરેટ હાઉસ માટે આ મશીન આશીર્વાદરૂપ બન્યું છે ત્યારે આશા રાખીએ કે આ મશીન આવનારા દિવસોમાં કદાચ સમાજને ગંદકી મુક્ત બનાવશે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ